તો ભારે વરસાદ અને શાકભાજી આવી. આજ તો વહેલી સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો. જો અત્યારે વાગ્યા હું સવારના હવા અને એક બાજુ વરસાદ ધૂમ બચાવી રહ્યો. જો હા આવી છત્રી જો હજુ કેવડી મોટી હો. સફરજન છે માલ કાગળ ઉપર મિલી તો આજ તો વહેલી સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો અને અમે જવાનું અમારા ખેતરમાં. હા અંધાર્યું. હા જો કેવું અંધાર્યું આવશે તો ખરું જ હોય 100%. જે કરવું એ કરે આપણે હેડો ચાલ લેવા ભાઈ. હા અમારે તો હજી અમું લેવા જવાનું. લે બે જણો ભાઈ પહેરું તો પળખિયા તો વહેલી સવારથી જ વરસાદ હતો તો અમે આપણા આવી ગયા ખેતરે. જો કે અત્યારે વાઢવાનો નેપિયર ઘાસ અને એક બાજુ વરસાદ પણ ચાલુ હો અને આ બાજુ જબરજસ્ત અંધાર્યું. જો જોરદાર કાઠું કર્યું અંધાર્યું. અમે જેટલો વરસાદ આવો એ જોઈએ પણ અમે પહેલાં ફટાફટ ચાર વાટી દઈએ વરસાદ આવતા આવતો. ઘાસ તો બધું કોવાઈ ગયું. નેપિયર ઘાસ તો સારું પોગર્યું હતું, મસ્ત પોગર્યું પણ ભૂલું પડી ગયું વરસાદ આયા કરણ. તો ફટાફટ વાટી દઈએ ચાર કે વરસાદ જબરજસ્ત આવશે બપોર પછી કારણ કે જોરદાર અંધાર્યો. અત્યારે હાલ પણ ચાલુ હતો.
જો આ વહેલી સવારે આવી ગયા ઘાસ વાટવા અને આવ્યો નેપિયર ઘાસ એટલે આને ટચકા મેળવા પડે. જો આમ આમ કહો આ આમ કહીને વાટ ઉપર ટચકા મારી કારણ કે આમ ઘસે વાઢર ના જોઈએ આમ ઘસે ને તો વાઢર ના આવી આનું કહું ઉપર ટચકા જ મેળવા પડે. એક બાજુ વરસાદ આવે એક બાજુ કૂતો જબરજસ્ત કર્યું અને એક બાજુ ડોહા કર્યું તો ઝડપથી વાઢી દઈએ. કારણ કે એક બે ત્રણ ત્રણ ટોપો છે હજી બે કરવાનો તો જલ્દી તો નેપિયર ઘાસના જે ગાળા પડ્યા હોય ને આપણે બે ભૂથો વચ્ચે જગ્યા થઈ હોય તો આવા ચોમાન સિઝનમાં જો આ એના એ દણકા લઈ અને બે ગોઠિયો આપી દઉં જો એક આ ગોઠ ને એક આ ગોઠ આ રીતે રાખવાનું વણી ઠૂંચી રાખવાની આ ગોઠ રે જમીનમાં જવા દેવાની અને આ રીએ બહાર ખુલ્લી રાખવાની જેથી કરીને અહીંથી ફણગા નો ખાવ. તો અમારે થોડા ગાળા પડ્યા તે જલ્દી પૂરી કરી દે. જો આ રીતે જો જમીનમાં ગાળો પડ્યો હોય ને આ રીતે એક ગોઠ મળી જવા દેવાની ને એક બહાર રાખવાની તો ઝડપથી આપણે તોફી દઈએ. એટલે હું વરસાદની સિઝન એટલે જલ્દી બે ત્રણ દિવસની અંદર તો ફણગા પડી જાય. જે જે જગ્યાએ ગાળા પડ્યા હોય એ અનાજ આપણા ખેતરનું ઘાસ મજરે લઈ જવાનું. અમુક ઉધેવ આવ્યું હોય ને એટલે હોઠા ઘણા ખરા જતા રહે દર વર્ષે. એટલે આ રીતે આપણા ને આપણા ખેતરનું તમને બતાવીને આ ડંકી આવી રીતના બે કરવાની અને તોપી દેવાના. અમે દર સાલ તોપી હોઈએ અને ઉદ્યોગથી જતી હોય ને જય શ્રી રામ. હા આ તો દાબી ને લાયો ચાર મહિના તો ટ્રેક્ટર લઈને ચાર લેવા આવું પડે. કારણ કે બાઇક કદી આવત ના એટલે આઠ મહિના બાઇક હેડ ને ચાર મહિના અમારા ખેતરી ટ્રેક્ટર હેડ. જો કે નેળીઓ ભરેલો હોય ચાર મહિના સુધી જુઓ વરસાદ આવે એટલે બાઇક બંધ થઈ જાય અને ટ્રેક્ટર જ માનો. પછી એક મહિનો ટ્રેક્ટર લાવવું પડે ત્યાં ભાદરવું અને પછી નેળીઓ પૂરો થાય એવું બધી તો રોજ ટ્રેક્ટર જ લાવવું પડે. હાથ ફૂલ આવ્યો હતો
તો અમે આવી ગયા વાળીએ, તો ઝડપથી ભેસન ચાર બાર નાખી દઈએ, ફટાફટ ફરીથી વરસાદ આવતા આવતો, જો કે વરસાદનું કોઈ નક્કી નહીં ક્યાં ટાઈમ આવે, અત્યારે હાલ થોડી વાર રહી ગયો તે ચાર પૂરો કરી દઈએ ભેસન, અને પછી જઈએ કે જો કે અત્યારે હું સાતર નાખતા હોઉં પેલા કમર પડામાં ગેસ રહી હતો ને, તો એક જ હતું about the lies you go disperse, you never did shit, I know it hurts, but something deep inside won't let me quit, I swear that I'm inspired by your